મિત્રો, આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે આજે મારો દિવસ કેવો રહેશે. વરસાદી માહોલ છે, વાતાવરણ ખૂબ જ આનંદમય છે, આહલાદક છે, પણ આવા સમયે નોકરી જવાનું હોય, ધંધે જવાનું હોય, એટલે સામાન્ય વરસાદમાં ચિંતા પણ રહે, પણ છતાંય દિવસ જયારે પ્રસન્નતાવાળો હોય ત્યારે બહાર નીકળીએ તો પણ એક સારો આનંદ પ્રાપ્ત થતો હોય છે. તો ચલો વાત કરીએ કોના ભાગ્યમાં જે લખાયેલો છે આનંદ અને કોને થોડું સાચવીને કામ કરવું પડશે. રાશિની વાત કરીએ, પ્રથમ તો મેષ રાશિ. અલય અક્ષર છે મેષ રાશિના જાતકોના. મિત્રો, મેષ રાશિવાળા જાતકોને આજે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. વરસાદ આવ્યો નથી કે ભજીયા બનાવો, વરસાદ આવ્યો નથી કે ગોટા બનાવો, થોડું ખાવામાં કાળજી રાખજો. ખાવામાં કાળજી રાખશો તો તમારું શરીર સારું રહેશે અને પહેલું સુખ તે જાતે ન રહ્યા. આજે તમારા માટે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. કામકાજની અંદર જે કામકાજ કરીએ એ કામકાજમાં પણ થોડી સાવધાની આજના દિવસ માટે રાખવી જરૂરી છે. પારિવારિક જવાબદારીમાં વધારો થાય અથવા પરિવારમાં ક્યાંક કોઈને ઉપયોગી બનવું પડે. આજનો દિવસ તમારો આ રીતનો બની રહ્યો છે. તમારા કામકાજની અંદર વિઘ્ન સંતોષીઓ કદાચ નુકસાન ન કરાવે એના માટે પણ થોડી કાળજી રાખી અને આગળ વધજો. ખૂબ જ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. હવે વાત વૃષભ રાશિની કરીએ. અક્ષર જેના બવઉ છે તો વૃષભ રાશિવાળા જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તો વૃષભ રાશિની વાત કરીએ તો આવક જે થાય એના કરતાં જયારે જાવક વધે ત્યારે વ્યક્તિને થોડી પરેશાની તો રહે, પણ સર્વે તો અઠવાડિયે કે મહિને કે 12 મહિને કાઢવાનું હોય ને. અત્યારે કદાચ થોડી જાવક આજના દિવસ માટે વધે તો ચિંતા ન કરશો. કોઈપણ પ્રકારના કામકાજમાં આજના દિવસ માટે અટવાયેલા રહો એવા યોગ પણ બની રહ્યા છે. પણ હા, ધંધાકીય બાબતોમાં કોઈ સારી અને નવી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે જે દેખાઈ રહ્યા છે વૃષભ રાશિના જાતકોને. મતલબ કે માનસિક શાંતિ મળે, દરેક પ્રકારની પીસફુલ લાઈફ અને આનંદમાં વૃદ્ધિ થાય, બહુ સરસ આજના યોગ આ પ્રમાણે આપના દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ ત્રીજી રાશિ. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. ક છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. મિત્રો, મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે ખૂબ જ સારું ફળ મળવાનું છે. મનોકામનાઓની પૂર્તિ માટે આજનો સમય ખૂબ સારો છે. મતલબ જે કંઈ ઈચ્છા આપણે રાખતા હોઈએ ઈચ્છાઓ પૂરી ભગવાન ગણપતિની કૃપાથી આજે થવાની છે. સાથે સાથે કોઈ પણ રોકાણ કરવાનું હોય, કોઈ પણ જાતના રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે થોડીક શાંતિ રાખીને કામકાજ કરજો. કારણ કે ઉતાવળાશો બહાવરા, ધીરાશો ગંભીર. આજના દિવસ માટે બુદ્ધિનો ઉપયોગ કરી આ પ્રમાણે કરો રોકાણ, ખૂબ જ સારો લાભ થશે. જીવનસાથી હોય ચાહે પરિવારમાં સંતાનો હોય, આજના દિવસે ભરપૂર સહયોગ તમને પ્રાપ્ત થશે. મતલબ તમારા આનંદમાં તમારો પરિવાર વૃદ્ધિ કરશે આજના દિવસ માટે. આવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. રાશિમંડળની વાત કરીએ મિત્રો, તો કર્ક રાશિની વાત છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? એક તો વસ્તુ એ છે કે એકલા નહીં ચલાય, સાથે ચાલવું પડશે. કોઈનો આશીર્વાદ જોઈશે. કોનો આશીર્વાદ જોઈશે? તો કે માતા અને પિતાનો આશીર્વાદ જોઈશે, વડીલોનો સહયોગ જોઈશે, નજીકના સંબંધીઓનો સહયોગ જોઈશે. આ પ્રમાણે જો તમારું કામકાજ થાય તો વડીલોના આશીર્વાદથી અને નજીકના સંબંધીઓના સહયોગથી તમારું કાર્ય પૂર્ણ થશે. ધંધાકીય ક્ષેત્રમાં સારી આવકના યોગ બની રહ્યા છે. નવું કામકાજ કરવાનું હોય તો પણ આજના દિવસ માટે તમારા માટે ખૂબ સારા યોગ છે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. મિત્રો, આજે ભાગ્યોદય માટે ઉજળી તકો મળે તેવી શક્યતાઓ દેખાય છે, પણ ઉતાવળ ન કરશો. કારણ કે ઉતાવળ કરશો તો કદાચ નુકસાનીની સંભાવનાઓ પણ દેખાઈ રહી. ઉતાવળ ન થાય એના માટે ધ્યાન રાખવું પડશે. સંતાનો સાથે કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ છે, પણ મતભેદ મનભેદમાં ન પરિણમે આનું તમારે ધ્યાન રાખવું પડશે. મુસાફરીના યોગ પણ આજે બની રહ્યા છે. વરસાદીય માહોલ જો ના હોય અને કામ લાગતું હોય તો મુસાફરી કરજો, કારણ કે એના દ્વારા લાભ થશે. હવે વાત કરીએ કન્યા રાશિની. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. મિત્રો, આપની શિથિલતા આપને નુકસાન ન કરાવે આજના દિવસ માટે ધ્યાન રાખવું પડશે. ઘણી વખત આપણે બીજાનો જ વાંક કાઢતા હોય છે, આપણો વાંક નથી કાઢતા હોતા, પણ આજે ધ્યાન રાખવું પડશે કે શિથિલતા એ આપણો દુશ્મન તો નથી ને. આ વસ્તુ જો ધ્યાનમાં રાખશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. રોકાણના કામકાજની અંદર પણ થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. સ્નેહીજનોના આશીર્વાદ તમારા કાર્યમાં એક સારો સુધારો આપશે. મતલબ કોકના આશીર્વાદ તો તમને આજે ફળ આપવાના જ છે. કામકાજમાં કદાચ મહેનતનું ફળ મેળવવું હોય તો થોડી મહેનત વધારે કરવી પડશે. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. રાશિમંડળમાં આગળ વધીએ. તુલા રાશિ. તુલા રાશિ એટલે ર અને તજના અક્ષર છે એવા જાતકો માટે આજે દિવસ કેવો રહેશે? મિત્રો, ભાગીદારીવાળા કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જે કોઈ વેપારીઓ સાથે કામ કરવાનું છે એની સાથેના સંબંધોમાં પણ એક સારો સુધારો જોવા મળશે. વ્યવહારના કામકાજમાં બને એટલા ચોખ્ખા રહેજો, એનાથી વધારે સારો લાભ થશે. લેવડ દેવડમાં થોડીક જો કાળજી રાખીને કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે વધારે મધુર બની જશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકો માટે. મિત્રો, શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો પણ મળે. ધંધાકીય પ્રવાસના તો સારા યોગ દેખાઈ રહ્યા છે. પરિવારનો થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો પણ અનુભવ થાય એવા વૃશ્ચિક રાશિના જાતકોના યોગ છે. વાત કરીએ ધનરાશિની. ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા ધનરાશિવાળા જાતકો માટે આજે દિવસ કેવો રહેશે?
કોઈ પણ વ્યવહારની અંદર વ્યવસાયની અંદર કોઈ નવી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. સમય અનુકૂળ છે, કામકાજની કદર પણ થશે. સાથે સાથે શત્રુપક્ષ દ્વારા થોડીક જો સાવધાની રાખશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ આજે ધનરાશિના જાતકોને થશે. તો વાત કરી લઈએ મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. મિત્રો, જીવનસાથી સાથેના સંબંધોમાં આજે એક સારી મધુરતા તમને પ્રાપ્ત થશે. નાના મોટા પ્રવાસની સંભાવનાઓ પણ દેખાય છે. ખોટા ખર્ચાઓ પર જેટલો કાબુ રાખી શકાય એટલો કાબુ રાખજો, કારણ કે કામ લાગશે. પણ કોઈ સારા સમાચાર મળે, શુભ સમાચાર મળે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. મિત્રો, કુંભ રાશિવાળા જાતકો માટે આજે પસંદગીના કામકાજ કરજો, એમાં આનંદની અનુભૂતિ થશે. પરિવારજનોનો ઉત્તમ લાભ મળે એવા યોગ પણ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને કાર્યમાં એક સારો સહયોગ પણ પ્રાપ્ત થશે. માનસિક શાંતિનો અનુભવ થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. છેલ્લી રાશિની વાત કરીએ, એ મીન રાશિ છે. દચો જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને આજના દિવસ માટે એક ધનનું સારું સુખ મળે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. પરિવારમાં કદાચ થોડોક તનાવ રહેશે આજે. સાથે સાથે નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા હોય તો લાભ થવાની શક્યતાઓ દેખાય. માલ મિલકતને લગતા પ્રશ્નો હશે તો ચોક્કસ એક સારો ફાયદો થશે. જય ગણેશ.